आप मैजिक्स को अपने शैम्पू में यूज कर डैंड्रफ को सिर्फ 4 वॉश के अंदर भगा सकते हैं। दिस इज अमेजिंग एंड यू कैन ऑर्डर इट वेरी कंफर्टेबली, क्योंकि मैजिक्स आपके बालों की संजीवनी है। સુરતમાં વિકાસની સાથે સાથે ઊંચી ઊંચી બિલ્ડિંગ્સ નિર્માણ પામી રહી છે, ત્યારે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી વીર સાવરકર હાઇટ્સમાં 7મા માળે આવેલા ફ્લેટમાં એક બાળક ફસાઈ ગયું હતું। એકલું બાળક રૂમમાં હોવાથી રડી રહ્યું હતું, જેથી જાણકારી મળતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી બાળકને સહી સલામત તેના પરિવારને સોંપ્યું હતું। બનાવની મળતી વિગતો મુજબ જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી વીર સાવરકર હાઇટ્સમાં 7મા માળે આવેલા ફ્લેટ નંબર 702માં 2 વર્ષનું બાળક ફસાઈ ગયું હતું। પરિવારના સભ્યો કોઈ કારણસર બહાર નીકળ્યા, એ દરમિયાન બાળક અંદરથી લોક થઈ ગયું હતું। બાળકને દરવાજો ખોલતા પણ આવડતું ન હતું, બાળકનો માત્ર રડવાનો જ અવાજ આવતો, જેથી પરિવારજનોએ ચિંતિત થઈને ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો। બાળક ફસાયું હોવાનો કોલ મળતા ઘટના સ્થળે પહોંચેલી દરવાજો ફાયરના સાધનો દ્વારા તોડી નાખ્યો હતો। બાદમાં બાળકને બહાર સહી સલામત રીતે કાઢ્યું હતું। જો કે આ પ્રકારના બનાવો સતત વધી રહ્યા છે, જેથી દરેક માતા પિતાએ પોતાના સંતાનોની વધારે કાળજી રાખવી જોઈએ। મારું નામ છે ધર્મેશમ પટેલ, હું મોરાબાગર ફાયર સ્ટેશન પર સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજે કઈ પ્રકારે કેટલા દિવસે કોલ મળ્યો હતો? આજે હમણાં હાલમાં અમને કોલ મળ્યો હતો, વીર સાવરકર હાઇટ સાબરમતી જહાંગીરાબાદ, ઘર નંબર C701માં એક છોકરો ફસાયો છે, એનો કોલ મળ્યો હતો કંટ્રોલ રૂમમાંથી 702, તેમાં કોલ મળ્યો હતો તો અમે તરત ઘટના સ્થળે દોડી આવ્યા અને જાણ થતાની સાથે ઉપર 702 રૂમમાં આવ્યા અને છોકરાને થોડી વારમાં બહાર સહી સલામત કાઢી લીધી। કઈ રીતે, કેટલી મહેનત કરવી પડી? મહેનતમાં અંદરથી દરવાજો લોક હતો છોકરાનો, એટલે દરવાજો તોડવો પડ્યો આપણે। એના માટે આપણા ફાયરના સાધનોનો ઉપયોગ કરીને અમે તાત્કાલિક દરવાજો તોડીને તરત જ એને બહાર કાઢી દીધી। કેટલા વર્ષનું બાળક ફસાયું? આશરે 2 વર્ષનું બાળક ફસાયું હતું। શું કહેશો આવી ઘટનાઓથી બચવા માટે લોકોને? આવી ઘટનાઓથી બચવા માટે એ આપણી સલાહ છે કે બાળકોને એકલા રૂમમાં છોડવા નહીં। હમણાં 2-3 દિવસ પહેલા પણ અમને કોલ મળ્યો હતો તો અંદરના રૂમમાં એની મમ્મી બાથરૂમમાં હતી અને છોકરો આપણે હોલમાં રમતો હતો, ત્યાં અચાનક એને બાથરૂમનો દરવાજો બંધ કરી દીધો હતો, એટલે એની મમ્મી બાથરૂમમાં ફસાઈ ગઈ અને છોકરો હોલમાં ફસાઈ ગયો હતો। એ રીતના પણ એક બીજો કોલ મળ્યો હતો। આવી ઘણીવાર છોકરાઓની આ ઘટના બને છે।